नमस्कार विद्यार्थी मित्रों, आज ना लेक्चर में आपणे इलेक्ट्रॉन नी कक्षा विषय अभ्यास करीशुं। इलेक्ट्रॉन नी कक्षा आपणे जाणीए छीए के इलेक्ट्रॉन वर्तुळाकार कक्षा में इलेक्ट्रॉन भ्रमण करे छे अने केंद्र पर धन विद्युतभार छे। अने आपणे आजे कक्षा छे ई हाइड्रोजन परमाणु माटे, हाइड्रोजन परमाणु होय एटले एनो परमाणु क्रमांक केटलो थशे? एक। एटले न्यूक्लियस नो विद्युतभार बराबर जेड ई, जेड ई एटले के जेड तो हाइड्रोजन माटे एक थशे एटले अहींया लखाशे ई, अने इलेक्ट्रॉन नो विद्युतभार बराबर माइनस ई। तेथी स्थिति ऊर्जा, हवे कक्षा माटे इलेक्ट्रॉन नी स्थिति ऊर्जा, इलेक्ट्रॉन अने न्यूक्लियस ना तंत्र नी स्थिति ऊर्जा यू बराबर के Q1 Q2 ના છેદમાં R, તેથી U બરાબર K, U1 ની જગ્યાએ E, U2 ની જગ્યાએ ઇલેક્ટ્રોન વિદ્યુતભાર માઇનસ E અને છેદમાં R, તેથી સ્થિતિ ઊર્જા U બરાબર માઇનસ 1 ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ E સ્ક્વેર ના છેદમાં R। આ સ્થિતિ ઊર્જાનું સમીકરણ। હવે બીજી વસ્તુ કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તો આ ભ્રમણ માટે એક તો ધન વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોન વચ્ચે તો કયું બળ લાગતું છે? વિદ્યુતીય આકર્ષી બળ। આકર્ષી બળ બરાબર વર્તુળાકાર ગતિ માટે કેન્દ્રગામી બળ। ધારી લઈ કે આ વર્તુળાકાર ભાગની ત્રિજ્યા કેટલી છે? આ तो अपाकर्षी बल के ई इनटू ई छेद में आर स्क्वायर बराबर एम बी स्क्वायर ना छेद में आर, एक आर थशे कैंसल। तेथी आपने अहीं थी आर नु समीकरण, इलेक्ट्रॉन की कक्षा आर बराबर आर ने स्क्वायर ना करता बनावा समीकरण बन छे के ई स्क्वायर ना छेद में के स्क्वायर ना छेद में एम बी स्क्वेर, के नी किंमत एक ना छेद में 4π0 ले ई स्क्वेर ना छेद में 4π0 एम बी स्क्वेर। अने गति ऊर्जा नो समीकरण मेळवीए तो गति ऊर्जा एटले शुं थशे? तो के गति ऊर्जा बराबर 1/2 एम बी स्क्वेर। હવે આ સૂત્રમાંથી આપણે એમ બી સ્ક્વેરના સૂત્રમાં કરતા બનાવશું તો એમ બી સ્ક્વેર બરાબર ઈ સ્ક્વેરના છેદમાં 4π0 આર। તેથી ગતિ ઊર્જા કે બરાબર 1/2 એમ બી સ્ક્વેરની જગ્યાએ ઈ સ્ક્વેરના છેદમાં 4π0 આર। તેથી ગતિ ઊર્જા કે બરાબર ઈ સ્ક્વેરના છેદમાં 8π0 આર। અને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સમીકરણ ઉપરથી કુલ ઉર્જા, તો કુલ ઉર્જા ઈ બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા। ગતિ ઉર્જાનું સમીકરણ ઈ સ્ક્વેરના છેદમાં 8π0 આર પ્લસ સ્થિતિ ઉર્જા માઇનસ ઈ સ્ક્વેરના છેદમાં 4π0 આર। સમીકરણ માંથી આપણે ઈ સ્ક્વેર ના છેદમાં 4π0 આર કોમન કાઢશું તો કૌંસમાં 1/2 - 2 અને સમીકરણનો સાદરૂપ આપતા આપણે કુલ ઉર્જા ઈ બરાબર માઇનસ ઈ સ્ક્વેર ના છેદમાં 8π0 આર। જો આ ઉર્જાને આપણે ઈ કહીએ તો ગતિ ઉર્જા એ બરાબર શું લખી શકશું? 2/8 જ છે એટલે અહીંયા શું લખી શકશું? માઇનસ ઈ। અને સ્થિતિ ઉર્જા માટે સ્થિતિ ઉર્જાના છેદમાં કેટલા છે? 2,
तो તેથી 2u બરાબર શું લખી શકશો આપણે e આમ કુલ ઊર્જા છે e સ્થિતિ ઊર્જા કરતા કેટલી છે બમણી અને ગતિ ઊર્જા જેટલી જ પરંતુ નિશાનીની દ્રષ્ટિએ કેવી થશે વિરુદ્ધ અને કુલ ઊર્જા કેવી મળે છે જો કુલ ઊર્જા ઋણ છે એનો મતલબ કે ઇલેક્ટ્રોન અહીંયા બંધિત અવસ્થામાં છે એટલે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ બંધિત અવસ્થામાં ભ્રમણ કરે છે તે કોઈ પણ કક્ષામાં જવા માટે મુક્ત નથી ઉથલ પડંગેનું ન્યુક્લિયર મોડેલ રજૂ કરે છે કે પરમાણુ તેના કેન્દ્રમાં ખૂબ નાના દળદાર અને ધન વિદ્યુતભાર ન્યુક્લિયસ અને તેની આસપાસ ગતિક રીતે સ્થાયી એવું અનુરૂપ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો બનેલો વિદ્યુતીય તટસ્થ ગોળો છે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ વચ્ચેનો સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળ એફી તેમને કક્ષામાં ગતિશીલ રાખવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એફસી પૂરું પાડે છે અને હાઇડ્રોજન માટે ગતિ કેવી રીતે સ્થાયી કક્ષામાં એફી બરાબર એફસી એફીની જગ્યાએ એકના છેદમાં 4πε0 સ્ક્વેરના છેદમાં r સ્ક્વેર બરાબર mv સ્ક્વેરના છેદમાં r અને આ સમીકરણમાંથી આપણે આજને સૂત્રોના વક્તા બનાવતા કક્ષીય ત્રિજ્યા r અને ઇલેક્ટ્રોનના વેગ વચ્ચેનો સંબંધ r બરાબર e સ્ક્વેરના છેદમાં 4πε0 mv સ્ક્વેર હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા k અને સ્થિતિ ઊર્જા u ગતિ ઊર્જા કે બરાબર 1/2mv² બરાબર e² ના છેદમાં 4πε0 r અને સ્થિતિ ઊર્જા u બરાબર -e² ના છેદમાં 4πε0 r આમ હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા e બરાબર k+u k ની જગ્યાએ e² ના છેદમાં 8πε0 r અને સ્થિતિ ઊર્જા u ની જગ્યાએ -e² ના છેદમાં 4πε0 r બંને સમીકરણની કિંમત મૂકતા આપણે કુલ ઊર્જાનું સમીકરણ મળશે -e² / 4πε0 r ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા ઋણ છે આ એ હકીકતનું સૂચન કરે છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે બંધિત છે જો e ધન હોત તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ બંધ કક્ષામાં ન ફરતો હોત ઉદાહરણ નંબર 1 જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે તેમ પરમાણુ અંગેના ઉથલપટના ન્યુક્લિયર મોડેલમાં ન્યુક્લિયસ સૂર્યના જેવો છે જેની આસપાસ ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરે છે જો સૂર્યમંડળના પરિમાણના પ્રમાણ પરમાણુના જેવા હોય તો એટલે કે બંનેના પરિમાણ સમાન છે તો પૃથ્વી સૂર્યની અત્યારે છે તે કરતા વધારે કે નજીક અને કેટલી દૂર હોત પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા કેટલી છે 1.5×10^11 મીટર સૂર્યની ત્રિજ્યા 7×10^8 મીટર ન્યુક્લિયસની ત્રિજ્યા 10^-15 મીટર અને ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભ્રમણ કરે છે તેની કક્ષીય ત્રિજ્યા 10^-10 મીટર આપેલી છે તેથી ન્યુક્લિયસની ત્રિજ્યા બરાબર 10^-15 મીટર પરમાણુની ત્રિજ્યા 10^-10 મીટર પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા 1.5×10^11 મીટર અને સૂર્યની ત્રિજ્યા 7×10^8 મીટર ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને ન્યુક્લિયસ ત્રિજ્યાનો ગુણોત્તર લેતા શા માટે એવું કરવાનું છે તો કે બંનેના પરિમાણ આપણે સરખાવવાના છે ને પરિમાણ સરખાવીને આપણે પૃથ્વીની ત્રિજ્યા મેળવવાની છે પૃથ્વીની ત્રિજ્યા છે કેટલી 1.5×10^11 પરંતુ આ પરિમાણ સરખાવવાથી પૃથ્વીની ત્રિજ્યા કેટલી મળશે તે આપણે મેળવવાની છે તેથી આરના છેદમાં સ્મોલ આર એટલે કે પરમાણુની ત્રિજ્યાના છેદમાં ન્યુક્લિયસની ત્રિજ્યા ગુણોત્તર લઈશું જવાબ કેટલો મળશે 10^5 આ ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા ન્યુક્લિયસની ત્રિજ્યા કરતા 10^5 ઘણી મોટી છે આથી જો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા અને સૂર્યની ત્રિજ્યાનો ગુણોત્તર પણ કેટલો હોય 10^5 જો બંનેના પરિમાણ સમાન હોય તો તેથી પૃથ્વીની નવી ત્રિજ્યા આર પ્રાઇમ ના છેદમાં આરએસ બરાબર 10^5
આરએસની કિંમત તો આપેલી છે 7 ગુણ્યા 10 ની 8 ઘાત સમીકરણ માંથી આર પ્રાઇમ ને સૂત્રનો કરતા બનાવીશું તો આર પ્રાઇમ બરાબર 10 ની 5 ઘાત ગુણ્યા આરએસ આરએસની કિંમત 7 ગુણ્યા 10 ની 8 ઘાત તો પૃથ્વીની ત્રિજ્યા કેટલી મળે 7 ગુણ્યા 10 ની 13 ઘાત જ્યારે ખરેખરની ત્રિજ્યા કેટલી છે 1.5 ગુણ્યા 10 ની 11 ઘાત મીટર પૃથ્વીની સાચી ત્રિજ્યા 1.5 ગુણ્યા 10 ની 11 ઘાત મીટર છે આથી પૃથ્વીની આ ત્રિજ્યા આર પ્રાઇમ એટલે કે 7 ગુણ્યા 10 ની 13 ઘાત એની વાસ્તવિક કિંમત આર કરતાં લગભગ 467 ગણી વધારે છે આથી પૃથ્વી અત્યારે સૂર્યથી લગભગ 100 ગણા અંતરથી પણ વધારે કેટલા ગણા અંતરે છે 467 ગણા અંતરે હોત જે દર્શાવે છે કે સૂર્યમંડળમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચે જે અવકાશ છે તેના કરતાં પરમાણુમાં ખાલી અવકાશનો ભાગ ઘણો વધારે છે ઉદાહરણ નંબર 2 ગાઈડર માસડનના પ્રયોગમાં 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આલ્ફા કૌશલિક સ્થિર બનીને તેની દિશા ઉલટાવે તે અગાઉ ન્યુક્લિયસથી તેનું નજીકતમ અંતર ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કેટલું હશે અંતરની ગણતરી કરવાની છે અને આપણને રકમમાં તેની ગતિ ઉર્જા આપેલી છે ગતિ ઉર્જા કેટલી છે 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 7.7 મેગાની કિંમત 10 ની 6 ઘાત ઇલેક્ટ્રોન માટે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત જુલ ગતિ ઉર્જા મળી ગઈ અને આપણે અંતર બી બરાબર ખાલી જગ્યા અંતરની ગણતરી કરવાની છે અહીંયા કઈ બે શબ્દ ઉર્જા સરખામણી થશે તો કે અહીં ડી અંતરે સ્થિતિ ઉર્જા કારણ કે સ્થિર થાય છે એટલે સ્થિતિ ઉર્જા બરાબર આલ્ફા પરની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનું સમીકરણ કે Q1 Q2ના છેદમાં ડી બરાબર આલ્ફા પરની ગતિ ઉર્જા કેટલી છે 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હવે બધાની આપણે કિંમત મૂકી દઈએ તેથી KMM પહેલો વિદ્યુતભાર ન્યુક્લિયસ માટે ZE આલ્ફા કણનો વિદ્યુતભાર 2E અને છેદમાં બંને વચ્ચેનો અંતર D બરાબર 7.7 ગુણ્યા 10 ની 6 ઘાત ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત હવે ગાઈગર માસ્ટરના પ્રયોગમાં કઈ ધાતુનો ઉપયોગ થતો હતો કે સોનાના વરખ તો સોનાની માટે નો પરમાણુ પરમાણ કેટલો હતો તો કે 79 તેથી પેલા કે ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા ઝેડ 79 ઈ ઇન્ટુ ઈ એટલે ઈ સ્ક્વેર થશે ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત એનો વર્ગ અને ગુણ્યા 2 છેદમાં ડી બરાબર 7.7 ગુણ્યા 10 ની 6 ઘાત ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત કેન્સલ થશે તેથી અંતર ડી બરાબર 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા 79 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત ગુણ્યા 2 છેદમાં 7.7 ગુણ્યા 10 ની 6 ઘાત આ ભાગાકાર કરશો એટલે આપણે અંતર ડી ની કિંમત મળશે ડી બરાબર 295.48 ગુણ્યા 10 ની માઇનસ 16 ઘાત મીટર બરાબર 29.568 ગુણ્યા 10 ની માઇનસ 15 ઘાત મીટર તેથી ડી નિયરેસ્ટ ટુ 10 ની માઇનસ 15 ઘાત એટલે પદમી લખાશે ને 29.56 નિયરેસ્ટ ટુ કેટલા લખી શકશો આપણે 30 10 ની માઇનસ 15 એટલે કે પદમી મીટર ડી ની કિંમત કેટલી મળે છે 30 પદમી મીટર જ્યારે સોનાના વરખ માટે
ની કિંમત આઈગન ઉર્જા કેટલી મળે છે 6 ફર્મી મીટર, કે આઈ ની વાસ્તવિક અંતર કરતા અંત કેટલા ગણો વધારે છે, લગભગ 5 ગણો. આ જે અંતરમાં ફેરફાર આવે છે, કે આ 6 ફર્મી મીટર છે અને આ કેટલું છે, 30 ફર્મી મીટર, આ અંતર ફેરવામાં ફેરફાર આવવાનું કારણ એક જ છે કે આલ્ફા કણ ઠેર ન્યુક્લિયસ સુધી પહોંચતો નથી, અમુક અંતરેથી પાછો ઉયો આવે છે, એટલે કે 6 ફર્મી મીટર સુધી પહોંચી શકશે નહીં. કેટલા અંતરથી? 30 ફર્મી મીટરથી પાછો ઉયો આવશે. એને લીધે તો કે ન્યુક્લિયસના ઘન વિદ્યુતભાર અને આલ્ફા કણના ઘન વિદ્યુતભારના અપાકર્ષણ બળને લીધે તે 30 ફર્મી મીટરથી પાછો ઉયો આવશે. ઉદાહરણ નંબર 3. પ્રાયોગિક રીતે એમ જણાવ્યું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર છે. હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો. અહીંયા આપણને ઉર્જા કેટલી આપેલી છે? તો ઉર્જા E બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. છૂટા પાડવા માટેની ઉર્જા એટલે એની બંધન ઉર્જા છે, બંધન ઉર્જા હંમેશા કેવી હોય? રો. અને ધરા સ્થિતિની ત્રિજ્યા એટલે કે n બરાબર 1 માટેની ત્રિજ્યા, આ 0. આ 0 ની કિંમત છે 5.3 × 10⁻¹ મીટર. અને ઇલેક્ટ્રોનનો દળ me બરાબર 9.11 × 10⁻³¹ કિલોગ્રામ. અહીંયા ઉર્જા કેટલી આપેલી છે? પહેલા તો ઉર્જા EN બરાબર −13.6 ઇલેક્ટ્રોન વોલ્ટના છેદમાં n² EN ની કિંમત આપણી પાસે છે −13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર −13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ના છેદમાં n² તેથી n² બરાબર કેટલા થશે? 1. તેથી n બરાબર 1. એટલે હાઇડ્રોજનમાં રહેલો ઇલેક્ટ્રોન કેટલામી કક્ષામાં છે? પ્રથમ કક્ષામાં. તો હવે nમી કક્ષાની ત્રિજ્યા rn બરાબર n² × r₀. n ની કિંમત કેટલી મળી છે? 1. 1² × r₀ ની કિંમત 5.3 × 10⁻¹ મીટર. આમ ત્રિજ્યા rn બરાબર 5.3 × 10⁻¹ મીટર. ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા કેટલી મળશે? 5.3 × 10⁻¹ મીટર. હવે ત્યારબાદ વેગ માટે શેની જરૂર પડશે? ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા બરાબર લખી શકશો આપણે −કુલ ઉર્જા અથવા એની બંધન ઉર્જા. ગતિ ઉર્જાનું સમીકરણ 1R mv² બરાબર −કુલ ઉર્જા, એટલે કે બંધન ઉર્જા કેટલી રકમમાં આપેલી છે? −13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તેથી 1R mv² બરાબર −− થઈ જશે +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. સમીકરણમાંથી આપણે v² ને સૂત્રનો કત્તા બનાવીશું, તો v² બરાબર 2 × 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ના છેદમાં ઇલેક્ટ્રોનનો દર me. તેથી v² બરાબર 2 × 13.6, એની કિંમત 1.6 × 10⁻¹ અને છેદમાં ઇલેક્ટ્રોનનો દર 9.11 × 10⁻³¹. સમીકરણનો ભાગાકાર કરશો એટલે આપણે v² ની કિંમત મળશે v² બરાબર 4.7824 × 10⁻¹. અને v² માંથી v મેળવવા માટે સમીકરણનું કાઢવું પડશે વર્ગમૂળ. તેથી v બરાબર 2.1869 × 10⁻⁶ મીટર પર સેકન્ડ.
इलेक्ट्रॉन ने जड़ा वी बराबर 2.1869 × 10⁻⁶ मीटर पर सेकंड मल्शे। स्वाध्यायनो पहलो दाखलो दरेक विधान ने अंते आपेल शब्द शब्द समूह माथी 700 विकल्प पसंद करो। तेमा पहलो थॉमसन मॉडल मा परमाणु परिमाण रुथरफोर्ड ना परमाणु ना मॉडल मा परमाणु ना परिमाण जेटलू ज छे एटले तेना करता जुदू नथी एटले पहली खाली जग्या मा आवशे थी जुदू नथी एटले के थॉमसन ना मॉडल मा परमाणु नो परिमाण रुथरफोर्ड ना मॉडल मा परमाणु ना परिमाण थी जुदू नथी कारण के बन्ने केवा छे समान। बी खाली जग्या नी द्रावस्था मा इलेक्ट्रॉन स्थायी संतुलन मा छे જ્યારે ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોન હંમેશા ચોખ્ખું બળ અનુભવે છે। થોમસન મોડેલમાં ઇલેક્ટ્રોન સ્થાયી અવસ્થામાં રહેતો હતો, જ્યારે રુથરફોર્ડ મોડેલમાં ઇલેક્ટ્રોન પર કુલંબીય બળ લાગતો હતો। એટલે પહેલી ખાલી જગ્યામાં થોમસન મોડેલ અને બીજી ખાલી જગ્યામાં રુથરફોર્ડ મોડેલ। ત્રીજું ખાલી જગ્યા પર આધારિત પ્રચલિત પરમાણુનું ભાગ્ય જ પડી ભાંગવાનું છે। કયું પરમાણુ મોડેલ આવશે? તો કે રુથરફોર્ડ પરમાણુ મોડેલ। તેની પછી ડી ખાલી જગ્યામાં પરમાણુ લગભગ સતત દળ વિતરણ ધરાવે છે, પરંતુ ખાલી જગ્યામાં પરમાણુ ખૂબ જ અસતત દળ વિતરણ ધરાવે છે। આમાં પણ પહેલી ખાલી જગ્યામાં આવશે થોમસન મોડેલ। થોમસન મોડેલમાં પરમાણુ લગભગ સતત દળ વિતરણ ધરાવે છે, પરંતુ રુથરફોર્ડ મોડેલમાં પરમાણુ ખૂબ જ અસતત દળ વિતરણ ધરાવે છે। ઈ ખાલી જગ્યામાં પરમાણુનો ધન વિદ્યુત ભારિત વિભાગ લગભગ બધું જ દળ ધરાવે છે। બંને મોડેલમાં દળ બધું ધન વિદ્યુત ભારિત કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું ધારેલું હતું, એટલે બંને મોડેલમાં પરમાણુનો ધન વિદ્યુત ભારિત વિભાગ લગભગ બધું દળ ધરાવે છે। સ્વાધ્યાયનો બીજો દાખલો ધારો કે તમને આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ સુવર્ણ વરખને સ્થાને ઘન હાઇડ્રોજન વાપરીને કરવાની તક આપવામાં આવે છે। હાઇડ્રોજન 14 કેલ્વિન કે તેથી નીચા તાપમાને ઘન અવસ્થામાં હોય છે, તમે કેવા પરિણામોની અપેક્ષા રાખશો? તેનો જવાબ કે હાઇડ્રોજન પરમાણુ ન્યુક્લિયસ એનું બનેલું છે પ્રોટોન, પ્રોટોનનો દળ કેટલું છે 1.67 × 10⁻²⁷ કિલોગ્રામ, જ્યારે આપાત થયેલ આલ્ફા કણનું દળ કેટલું છે 6.67 × 10⁻²⁷ કિલોગ્રામ છે। પ્રકિરણ પામતો કણ લક્ષ ન્યુક્લિયસ કરતાં વધારે દળદાર હોવાથી આલ્ફા કણ સન્મુખ સંઘાતમાં પણ પાછો ફેંકાશે નહીં। જ્યારે સોનાનું વરખ લેવામાં આવતું ત્યારે કેન્દ્રનો વિદ્યુત ભાર કેટલો થતો 79 ઇ, જેના કારણે આલ્ફા કણ સન્મુખ સંઘાતમાં પાછો ફેંકાતો। અહીંયા આલ્ફા કણનું દળ હાઇડ્રોજન કરતાં કેવું છે ઓછું છે, એટલે અહીંયા આલ્ફા કણ પાછો ફેંકાશે નહીં, કારણ કે આલ્ફા કણનું દળ વધારે છે જ્યારે હાઇડ્રોજનનું દળ ઓછું છે। આલ્ફા કણ સન્મુખ સંઘાતમાં પણ પાછો ફેંકાશે નહીં। આ એક ફૂટબોલ સ્થિર પડેલા ટેનિસ બોલ સાથે અથડાય તેના જેવું છે, આ મોટા કોણે પ્રકિરણ થશે નહીં।